સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કપરાડા તાલુકા મથકે આમ આદમી પાર્ટીમાં જિલ્લા પંચાયત સીટ પર બે ઉમેદવાર અને તાલુકા પંચાયત સીટ પર બે ઉમેદવાર એમ કપરાડા તાલુકા મથકે ચાર ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં નાનાપુરા જિલ્લા પંચાયત સીટ પર રાજેશભાઈ રાઉત, કરછોડ જિલ્લા પંચાયત સીટ પરથી જયેન્દ્રભાઈ ગાવિત, અરણાભાઈ તાલુકા પંચાયત સીટ પર દિવ્યેશભાઈ પટેલ, નાંદગામ તાલુકા પંચાયત સીટ પર દળવિયાભાઈ ભોયા એમ કપરાડા તાલુકા મથકે ચાર ઉમેદવારોએ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાવિત, આજે રાજ્ય જે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કપરાડા, આમ આદમી પાર્ટીને જ્યારે કપરાડાની અંદર 18 કરચોંડ જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાવિત, 27 નાનાપોંડા રાજેશભાઈ લક્ષ્મણભાઈ રાઉત અને નાનગામ સીટ જે છે એ ધવલિયાભાઈ રામાભાઈ ભોયા અને આઠ અરણાઈ દિવ્યેશભાઈ પટેલ જેઓ આ સમગ્ર કપરાડા તાલુકાની અંદર જિલ્લા પંચાયત બે સીટોના ઉમેદવારો ફોર્મ ભરી દીધા છે, તદુપરાંત તાલુકાના પણ બે ભરી દીધા છે. અને જ્યારે આ કપરાડા તાલુકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસે જે આદિવાસી સમાજને જે અન્યાયો સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીનો અમારે કપરાડાની અંદર જે લાવવાનો એક જ મિશન છે કે દિલ્હીની અંદર એજ્યુકેશનમાં ટોપ લેવલનું હોય, રોજગારીના પ્રશ્નો હલ થતા હોય, આરોગ્યના પ્રશ્નો હલ થતા હોય, તેમજ આદિવાસી સમાજ માટે જે બી બંધારણની અનુની જોગવાઈને આધીન જે ન્યાયો છે એ કાયદેસરતા મળી રહ્યા છે. ત્યારે અત્યારે આ ચૂંટણી આવી રહી છે ત્યારે તાલુકા જિલ્લાની અંદર અમે અમારા મતદાતા પાસે એક જ અમારો મુદ્દો રહેશે કે આરોગ્યના દ્રષ્ટિએ આરોગ્યનો પ્રશ્ન રહેશે, શિક્ષણનો પ્રશ્ન રહેશે, તેમજ જે બેરોજગારી વધી રહી છે તે રોજગારી માટેના અલગ અલગ એવા અમે યોજનાઓ બનાવીને એ લોકો સાથે રોજગારી મળે એવું પ્લાન કરીશું.